नमस्कार मित्रों, स्वागत है तमारू तमारी पोतानी चेनल एजुगुरु मा। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 विषय भूगोल एनी ऑक्टोबर मास मा लेवायेली प्रथम परीक्षा नुं पेपर सोल्यूशन जोईए। तो मित्रों, शुरू करीए आपणे विभाग ए थी। एमां आपेला प्रश्न माटे साचो विकल्प पसंद करी आपणे जवाब आपवानो छे। एमां प्रश्न नंबर 1, विश्वनो प्रथम भूगोળવિદ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવે થેલ્સ। ત્યારબાદ નંબર 2, કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો આનો સાચો જવાબ છે શુક્ર। ત્યારબાદ નંબર 3, પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે મૃદાવરણ। ત્યારબાદ નંબર 4, કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે? તો આનો જવાબ આવે સિસ્મોગ્રાફ। ત્યારબાદ નંબર 5, મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો આનો જવાબ છે 7। ત્યારબાદ આપણે વિભાગ બી જોઈએ। તો આપેલા પ્રશ્નના આપણે એક વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં પ્રશ્ન નંબર 6, ભારતના બે ભૂગોળવિદના નામ આપો। તો ભારતના બે ભૂગોળવિદમાં આર્યભટ્ટ અને વારામિહિર તમારે લખી દેવાનું। ત્યારબાદ નંબર 7, વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? તો દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપ્લેક્સી। ત્યારબાદ પ્રશ્ન 8, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? તો આનો જવાબ છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને કાટખૂણો। ત્યારબાદ નંબર 9, ખનિજના મુખ્ય પ્રકાર જણાવો। તો ખનિજના મુખ્ય બે પ્રકાર છે, ધાત્વિક અને અધાત્વિક। ત્યારબાદ પ્રશ્ન 10, પર્વતના મુખ્ય બે પ્રકારો કયા છે? તો એક તો ભૂગર્ભિક પર્વત અને બીજો ગેડ પર્વત। ત્યારબાદ આપણે વિભાગ સી જોઈએ। એમાં આપેલા પ્રશ્નના આપણે સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે। એમાં પ્રશ્ન 11, હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? તો વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે। અને આના અથવામાં વસ્તી ભૂગોળ એટલે શું એ તમારે લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ બે પૈકી તમે કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન 12, સૂર્ય કલંક એટલે શું? તો સૂર્ય સપાટી એટલે કે ફોટોસ્ફિયર ઉપર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંક કહે છે। ત્યારબાદ પ્રશ્ન 13, સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે અને કયા કયા? તો સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે, એમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન। ત્યારબાદ પ્રશ્ન 14, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર કુલ 3 વિભાગ પડે છે, અને કયા કયા? તો નંબર 1, મૃદાવરણ, નંબર 2, મિશ્રાવરણ અને નંબર 3, ભૂગર્ભ। ત્યારબાદ આપણે વિભાગ ડી જોઈએ। તો નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાના છે। એમાં પ્રશ્ન નંબર 15, માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખવાની છે। પ્રશ્ન 16, ભૂગર્ભ વિશે ટૂંક નોંધ લખવાની છે। પ્રશ્ન 17, ભૂકંપની વિનાશક અસરો જણાવો અને એના અથવામાં જ્વાળામુખીના પ્રકાર જણાવી ટૂંકી સમજ આપવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ બે પૈકી તમે કોઈ પણ એક પ્રશ્ન લખો તો ચાલે। ત્યારબાદ પ્રશ્ન 18, પર્વતોનું મહત્વ સમજાવવાનું છે। અને છેલ્લે વિભાગ ઈમાં આપણે આપેલા પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખવાના છે, અને પ્રત્યેકના 5 ગુણ છે। એમાં પ્રશ્ન નંબર 19, નિહારિકાવાદની વિસ્તૃતમાં સમજૂતી આપવાની છે, અને આના ઓપ્શનમાં સૌર પરિવાર એટલે શું અને સૌર પરિવારના સભ્ય તરીકે પૃથ્વી ની એક ગ્રહ તરીકે ચર્ચા કરવાની છે। ત્યારબાદ પ્રશ્ન 20, ભૂકંપ મોજા વિશે સવિસ્તાર સમજૂતી આપવાની છે। પ્રશ્ન 21, ખંડ પ્રવહન સિદ્ધાંત સમજાવવાનો છે, અને છેલ્લે પ્રશ્ન 22, જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો વર્ણવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ભૂગોળનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન પૂરું થાય છે। મિત્રો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય ભારત, જય હિન્દ।